विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स की अंदर आप सौनु हार्दिक स्वागत है। आप आर्थिक विचारों की अंदर गांधीजी परिचय अपने मेळव्यो हतो, पर गांधीजी सत्य ने अहिंसा ना पुजारी एवा गांधीजी ना केटलाक आर्थिक विचारों, गांधीजी मानता हता के मूड़ीवादी ने समाजवादी आर्थिक पद्धति ए सर्वोदय भारतनी आर्थिक समस्याना उकेल आपी सके तेम नथी। तेथी तेमणे पश्चिमी संस्कृतनी मूड़ी संचालित उत्पादन पद्धति ए यंत्रना वधारे पड़ता उपयोगनो एमने विरोध दर्शावता भौतिकवादी जीवन दृष्टि सामे आजे वैकल्पिक आर्थिक विचारों पोताना रजू करेला छे। एम आजे सर्वोदय सर्वनो उदय गांधीजी मुक्त समाजवादनी कल्पना करी तेमा निराधार दीन हीन सर्वेनो उदय थाय एना माटेने सर्वोदय नाम आपेलू छे। टूंकमां सर्वनो उदय एटले के सर्वोदय भगवद गीतानी अंदर कहेलू छे के जीव मात्रमां एक ज आत्मा व्यापी रह्यो छे, ते न्याये गांधीजीए परस्पर सहकार અને પ્રેમને સર્વોદયના મુખ્ય આધાર તરીકે એને ગણાવેલા છે કે જે ઈચ્છા રહિતતાનો સિદ્ધાંત એને આપેલો છે, ત્યાગ સ્વૈચ્છિક સેવા એની સામે યંત્રનો વિરોધ શ્રમનો બચાવ વિકેન્દ્રીકરણ એના દ્વારા આપણે જોઈએ કે ભાઈ માનવ જાતિનું કલ્યાણ થાય એટલા માટે સર્વનો ઉદય સર્વનો ઉદય થાય એ માટે એને સર્વોદયનો ખ્યાલ રજૂ કર્યો છે, જેમાં સમાજની અંદર બધા અંગ સરખા ના હોય, નીચા કે ન કોઈ ઊંચા હોય, આ વાતમાં રાજા પ્રજા ધની ગરીબ માલિક અને મજૂર એના વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ ના હોય એને કહેવાય સમાજવાદ। આપણી ભારતની સામાજિક સંરચના એ જ્ઞાતિવાદ ઉપર આધારિત છે, સામાજિક સંરચના જ્ઞાતિવાદ ઉપર આધારિત છે। પ્રાચીન આપણી વર્ણ વ્યવસ્થા 4 ભાગમાં વહેંચાયેલી હતી, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર, જેમાં બ્રાહ્મણ જ્ઞાન સંપાદન કરતો હતો, ક્ષત્રિય દેશનું રક્ષણ કરતો હતો, વૈશ્ય વ્યાપાર કરતો હતો અને શૂદ્ર શારીરિક શ્રમની જવાબદારી નિભાવતો હતા। પહેલાં આપણે શૂદ્રોને હલકા ગણતા હતા, એટલે આજે આપણે જોઈએ કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર 4 પ્રકારના વર્ણ વ્યવસ્થા હતી। હવે શ્રમ, શ્રમનું ગૌરવ, ગાંધીજી આપણે જોઈએ કે ભાઈ સ્વાવલંબી, દરેક પ્રકારનો શ્રમ કરનાર સૌ કોઈને સરખું વેતન અથવા રોજી મળવી જોઈએ એવું ગાંધીજી માનતા હતા, કારણ કે શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે। શ્રમ એટલે કે દરેકને કામ કરવા માટેની તક મળવી જોઈએ, શ્રમ એટલે કે બદલો કે વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતું શારીરિક માનસિક કે બંને પ્રકારનું શ્રમ કાર્ય, શિક્ષક ડૉક્ટર વકીલ ઇજનેર આ બધાનો શ્રમ આપણે જોઈએ કે ભાઈ માનસિક છે, ખાણિયા અને ખેતમજૂરનો શ્રમ એ શારીરિક છે। તો જેની પાસે શ્રમ શક્તિ છે એને ગૌરવશાળી જીવન જીવવા માટેની તક મળવી જોઈએ, એ રાજ્યની પણ ફરજ અને એવું ઈચ્છતા હતા કે શ્રમના ગૌરવને આપણે ઈશ્વરીય નિયમ તરીકે ગણાવીને કહ્યું કે બુદ્ધિનું કામ એ શરીરની મજૂરીના કામ જેટલું મહત્વનું હોય તે જરૂરી છે, જીવનની સળંગ યોજનાની અંદર એનું નિશ્ચિત સ્થાન છે, તો આપણે પોતાના શરીર વડે મજૂરી કરવી જોઈએ એવો મારો દાવો છે। ગાંધીજી એવું કહેતા કે ભાઈ શારીરિક શ્રમ કરવાથી ફરજમાંથી મુક્ત ના હોય, એમણે શ્રમનો મહિમા દર્શાવેલો છે। શ્રમ એટલે મહેનત કરવી તે હરામનું ખાવું નહીં, મહેનત કરીને જે પ્રાપ્ત કરેલું ધન છે એ ધન આપણે લાંબા સમય સુધી ટકી રહે છે, બાકી અનિતિનું જે ધન આપણી પાસે આવે છે એ પૈસો એક કે બીજી રીતે આપણી પાસેથી જતો રહે છે। એટલે આપણે
પોતાની જે ફરજ છે એ ફરજ ચૂકવી ના જોઈએ। શ્રમની પ્રતિષ્ઠા અને ગૌરવ ઘટ્યું છે એની કિંમત પણ ઘટી છે એના માટે ગાંધી જે શ્રમના ગૌરવને આપણે જોઈએ કે ભાઈ સ્વીકારવાનું સૂચવ્યું। તો આ છે શ્રમનું ગૌરવ। યંત્રનો ઉપયોગ, ગાંધીજી આપણે જોઈએ કે ભાઈ માનતા હતા કે આજના જમાનાની અંદર અંતરયુગના નામે ઓળખવામાં આવે છે, કારણ કે સમગ્ર અર્થવ્યવસ્થા ઉપર યંત્રનું પ્રભુત્વ છે અને યંત્ર એ શ્રમને વધારે કાર્યક્ષમ બનાવવાને બદલે યંત્ર પોતે જ શ્રમનું સ્થાન લઈ શકે એ વાત એ ગાંધીજીને સ્વીકાર્ય ન હતી। પણ આજે યંત્રનો વિરોધી તરીકે પણ દાખલા કે લાલ બત્તી અને મળી બેફામ ઉપયોગ કરવા બદલ યંત્રનો ઉપયોગ જેટલો અત્યારે આપણે ભાઈ વધારે થઈ રહ્યો છે એટલે આપણા દેશમાં એક બેકારીની સમસ્યા વધતી જવા લાગી છે, કારણ કે માનવ શ્રમ બેકાર બનતો જાય છે। કૃષિ ક્ષેત્રે પણ આપણે જોઈએ કે ભાઈ અત્યારે યંત્રોનો ઉપયોગ થવા લાગ્યો, અદ્યતન નવી નવી ટેકનોલોજી આવવા લાગી, એટલે ગાંધીજી યંત્રોના વિરોધી તરીકે ઓળખતા હતા પણ વાસ્તવમાં ગાંધીજીને યંત્રો સાથેનો વિરોધ એ યંત્રોની ગેલસા સામે વિરોધ હતો કે યંત્રના વિવેકપૂર્વક ઉપયોગની તેમણે તરફેણ પણ કરી હતી। તો ગાંધીજીના યંત્રના ઉપયોગ સંબંધી મુદ્દાઓની અંદર આપણે વાત કરીએ તો ગાંધીજી પ્રાથમિક અને સાદા યંત્રોનો આગ્રહ રાખતા, કારણ કે આવા યંત્રો ગરીબો સરળતાથી વસાવી શકે છે, મોંઘા યંત્રો ગરીબોને વસાવવા પોસાય તેમ નથી, એટલે સાદું એ ચરખો એવા યંત્રોનો ઉપયોગ ગાંધીજી એ લોકોને સલાહ આપતા કે ભાઈ ગરીબ લોકો વસાવી શકે એવા યંત્રો વાપરો। બીજું કે શ્રમિકને મહેનત બચાવે અને એમનો બોજો હળવો થાય એવા સાદા યંત્રોનો ગાંધીજી આવકારતા હતા, પણ જો યંત્રો માનવીનું સ્થાન લે એને બેકાર બનાવે એવા યંત્રો સામે ગાંધીજીને વિરોધ હતો। અત્યારે આપણે જોઈએ કે ભાઈ માનવીને બેકાર બનાવે એવા યંત્રો અત્યારે વધી ગયા છે, કે ભાઈ આજે એમ્બ્રોઇડરી મશીનો આવ્યા કે જે એમ્બ્રોઇડરી મશીનો આપણે જોઈએ કે ભાઈ માનવીને આજે બેકાર બનાવી દીધા છે, જે કામ 18 માણસો કરતા કે 20 માણસો કરતા કે 21 માણસો કરતા એ કામ આજે એક યંત્ર કરવા લાગ્યું છે, એટલે આપણો માનવ શ્રમ બેકાર બન્યો છે। તો ગાંધીજીના વિરોધી હતા કે ભાઈ એવું યંત્ર ના વસાવો કે જે આપણો માનવ શ્રમને બેકાર બનાવી દે। યંત્રોનો ઉપયોગ સમગ્ર માનવજાત અને ખાસ કરીને ભારતના દરિદ્ર નારાયણના કલ્યાણ માટે થતો હોય એની સામે ગાંધીજીને કોઈ વાંધો નહોતો। દરિદ્ર એટલે કે ગરીબોના કલ્યાણ માટે થતો હોય એમાં ગાંધીજીને કોઈ વાંધો નહોતો। યંત્રથી શ્રમનો બચાવ થાય વાત સાચી, પણ યંત્રોના ઉપયોગને કારણે જો હજારો લોકો બેકાર બને તો શ્રમનો બચાવ યોગ્ય નથી, એટલા માટે યંત્રોને કારણે આજે શ્રમ સમય અને મૂડીનો બચાવ થતો હોય તો તે વ્યક્તિના લાભ માટે નહીં પણ સમગ્ર સમાજના લાભ માટે એનો પ્રયત્ન થવો જોઈએ। વ્યક્તિ સમાજ અને હિતને ધ્યાનમાં રાખી એનો ઉપયોગ થવો જોઈએ, કે ભાઈ આજે ભારતીય અર્થતંત્રની અંદર યાંત્રિકરણ થયું, યંત્રોનો ઉપયોગ વિશેષ થવા લાગ્યો છે અને યંત્રોનો ઉપયોગ જે આપણે ભાઈ યાંત્રિકરણ થયું પછી કૃષિ ક્ષેત્ર હોય ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે આપણી અદ્યતન નવી નવી ટેકનોલોજી આજે તમે જો કે રસોડા સુધી પણ પહોંચી ગઈ છે, એટલે માનવ શ્રમ આજે બેકાર બનતો જાય છે, તો યંત્રોનો બચાવ થાય, યંત્રો લીધે સંપત્તિનું કેન્દ્રીકરણ થતું હોય તો ગાંધીજી તેવા યંત્રોનો ઉપયોગનો વિરોધ કરતા। સંપત્તિનું કેન્દ્રીકરણ આજે જોઈએ કે ભાઈ સમાજમાં ધનિક અને ગરીબ વર્ગ વચ્ચેની આવકની અસમાનતા વધતી જાય છે, યંત્રો શ્રીમંતો માટે ગરીબોનું શોષણનું સાધન ના બને એ બાબતનું પણ ગાંધીજીએ ધ્યાન રાખવાનું કહ્યું હતું કે ભાઈ આજે યાંત્રિકરણ ગાંધીજી એમ માનતા હતા કે યંત્રોનો ઉપયોગ એટલી હદ સુધી થવો ના જોઈએ કે જેથી માનવી તેનો ગુલામ બની જાય અને જેને જણાવે યંત્રો માનવી માટે છે માનવી યંત્રો માટે નથી। કે ભાઈ આજે વોશિંગ મશીનો આવી ગયા, જે માણસ કામ કરતો કપડાં ધોવાનું એ ગૃહિણી કામ કરતી આજે યંત્ર કરવા લાગ્યું છે, એટલે માનવ શ્રમ તમે જુઓ કે બેકાર તો બન્યો પણ આળસુ પણ બની ગયું છે
અને ગાંધીજી એમ પણ કહેતા કે ભાઈ આળસ એ જીવતા માણસની કબર છે. એટલે યાંત્રિકરણની અંદર આપણે યંત્રોના ઉપયોગની વાત કરી. વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા, ગાંધીજીને ભારત માટે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાની હિમાયત કરી હતી. વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા એટલે એક તો આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થોડાક લોકોના હાથમાં આવે, એના બદલે વિશાળ જનસમુદાય વચ્ચે વ્યાપક ધોરણે વહેંચણી થવી જોઈએ. સમાજમાં ધનિક અને ગરીબ વર્ગ વચ્ચેનું અંતર જે છે ઘટવું જોઈએ, વધવું ના જોઈએ. આર્થિક પ્રવૃત્તિઓને વધુ ને વધુ પ્રસારણ ગ્રામ્ય વિસ્તારમાં થવું જોઈએ, કારણ કે સૌથી વધારે ગરીબી કે બેકારી હોય તો ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે છે. મોટાભાગના મૂડીપ્રધાન ઉદ્યોગો અને સત્તાના કેન્દ્રીકરણની સર્જાતી સમસ્યાઓના સંદર્ભમાં ગાંધીજી વિકેન્દ્રીકરણની હિમાયત કરી હતી કે સમાજના ધનિક અને ગરીબ વર્ગ વચ્ચેનું અંતર ઘટે. આ કારણથી તેમણે રેટીઓ અને ખાદીનો કાર્યક્રમ દેશ સમક્ષ રજૂ કર્યો. ગ્રામ્ય સ્વરાજ અને ગ્રામ સ્વાવલંબનનો ખ્યાલ રહેલો છે, એટલે ગામડા સુધી જે ફળ છે મીઠા ફળ એ ગામડા સુધી પહોંચવા જોઈએ, કારણ કે સૌથી વધારે આપણે જોઈએ કે ભાઈ ગરીબી એ ગ્રામ્ય વિસ્તારમાં છે, ગામડાઓ સ્વાવલંબી બને. આપણે જોઈએ આઝાદી બાદ સ્વાવલંબી ગામડા પડી ભાગ્યા. અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે ગામડા ગરીબ અને પરાધીન બન્યા, એટલે ગામડાના ગૃહ ઉદ્યોગો, હસ્ત ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો પડી ભાગ્યા. તો એ બાબત પણ મહત્વની હતી. સાદગી અને અપરિગ્રહ, સાદગીની અંદર આપણે જોઈએ કે ભાઈ ગાંધીજી સાદુ અને પવિત્ર જીવન ગાળતા હતા. તેઓ જરૂરિયાતની વધારે ન વાપરવું અને ન રાખવું એ વાતના પણ એ આગ્રહી હતા. સાદુ જીવન, ઉન્નત વિચાર એમનું સૂત્ર હતું, એનું જીવન સાદું હતું. સાદું જીવન હતું, પોતે ઉત્પન્ન કરેલી વસ્તુ જ પોતે ઉપયોગ કરતા હતા. તો એમનું જે જીવન હતું એ સાદું જીવન હતું. એટલે એમને ત્રષ્ટિપણાનો જે સિદ્ધાંત રજૂ કર્યો છે, સાદું અને પવિત્ર જીવન ગાળવું, જરૂરિયાતો પર સંયમ રાખવાની હિમાયત કરી, માનવીના નૈતિક મૂલ્યને ભૂલીને સમૃદ્ધ ગણી આંધળી દોટ લગાવી. તો સતત વધતી જતી જરૂરિયાતો, સંકુલ યંત્રોનો વધતો ઉપયોગ, વહેંચણીની પ્રવર્તમાન પદ્ધતિ, જરૂરિયાતોના પ્રમાણ અને સુખાકારી વચ્ચેનો સંબંધ, જરૂરિયાતોને મર્યાદિત રાખવાની અંદર સુખાકારી વધી વધુ મળી શકે, વધુ વસ્તુઓના આપણે જોઈ વપરાશથી ગાંધીજી માનતા હતા કે સાદગીભર્યું જીવન અને સાચા સુખનો અનુભવ થઈ શકે છે. એટલા માટે આપણે જોઈએ કે ભાઈ ગાંધીજીએ આ એક સિદ્ધાંત રજૂ કર્યો. તો આ આપણા ગાંધીજીના મુખ્ય વિચારો આપણે જોયા. સર્વોદય, શ્રમનું ગૌરવ, યંત્રનો ઉપયોગ, વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા, સાદગી અને અપરિગ્રહ. તો આ છે આપણું ગાંધીજીના મુખ્ય આર્થિક વિચારો. તો ગાંધીજીના મુખ્ય આર્થિક વિચારોની પરિસ્થિતિ કે ગાંધીજી એક સાદુ અને પવિત્ર જીવન ગાળતા, વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાની પણ એમણે વાત કરી કે સમાજની અંદર વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા જળવાવી જોઈએ, ધનિકો વધુ ધનિક બનવાના જોઈએ અને ગરીબો વધુ ગરીબ બનવાના જોઈએ, એ માટે પણ ગાંધીજીએ વાત કરી.